અને જે પોલીસ કમિશનર છે સંજય શ્રીવાસ્તવ સાહેબ પણ હાજર છે અને આપણે સીધી વાત કરીશું પ્રદીપસિંહ જાડેજા સાહેબ સાથે. અને સરસપુરથી રથ નીકળી ગયા છે અને પ્રદીપસિંહ ખુદ અહીંયા તંબુ ચોકી ઉપર હાજર છે. સાહેબ, રથયાત્રા નીકળી ગઈ છે, આજે ભક્તો વગર પહેલી વખત ભગવાન નીકળ્યા છે, શું કહેશો ને ભગવાનને શું પ્રાર્થના કરશો? ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વખતે કોરોનાની મહામારીના કારણે લોકોને અપીલ કરવામાં આવી હતી કે ભગવાનને ત્રણેય રથ ચોક્કસ નીકળશે, પરંતુ લોકો ટીવી દૂરદર્શનના માધ્યમથી ઘરે બેઠા દર્શન કરે અને જે રીતે કર્ફ્યુનો લોકો અમલ કરી રહ્યા છે અને ખાસ કરીને લોકોની જે ઈચ્છા હતી કે ભગવાનનો રથ તો નીકળવો જ જોઈએ, આમ સરકારે આ બધું સંકલિત કરીને જે પ્રમાણે ભગવાનના રથનું પરિભ્રમણ થઈ રહ્યું છે એ આખું કાર્યક્રમની અંદર આજે હમણાં રથયાત્રા સંપન્ન થઈ. સાહેબ, આશા કરીએ આવતા વર્ષે ભક્તોની સાથે રથયાત્રા નીકળે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે કે આ વર્ષે કોરોનાની મહામારીની થર્ડ વેવમાંથી આપણને બચાવે, સારો વરસાદ પડે ને આપણું ગુજરાત વિકસિત બને. આ છે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, જે આશા કરી રહ્યા છે અને પ્રાર્થના કરી રહ્યા છે કે આવતા વર્ષે ભક્તો સાથે રથયાત્રા નીકળે અને ગુજરાતમાં સારો વરસાદ પણ રહે. કેમેરામેન સંજય ચંડેલ સાથે મિહિર ભટ્ટ, TV9 અમદાવાદ.